बात करिए समाचार में तो गोंडल थी महत्वना समाचार प्राप्त थया छे। एसटी बस थी ब्रेक फेल थई गई छे, भारे खबराट सर्जाओ अने तेना ज कारणे केटलाय लोको दोड़ता पण थई गया छे। एकाएक जे रीते एसटी बस थी ब्रेक फेल थई गई तेना ज कारणे चर्चा थई रही छे कि आवुं शा माटे बनी रह्युं छे। एक बाजु मुसाफरो पण अटवाई पड़ता छे अमुक वार समयना अनुसंधाने अने आवी रीते अटवाई पड़वाना कारणे। गोंडल बस स्टेन्ड में आ प्रकार बनाव बनो कि ब्रेक फेल थता पूछपरछ बारी सुधी बस पहुंची गई। बस स्टेन्ड में बैठेला लोकोना जीव ताड़वे चौट्या था। डेपो में बैठेला एक युवा गंभीर रीते इजाग्रस्त था छे। ले एसटी बस रोकाय नहीं अने सीधी ज अंदर बस स्टेन्ड में धसी आवी हती। तेना ज कारणे अफरा तफरी मची गई। स्क्रीन पर आप दृश्य जोई शको छो कि बस स्टेन्ड अंदर बस आवी पहुंची छे। लोको दौड़ा दौड़ी करवा लाग्या हता, बसे रोकवानो प्रयत्न पण कर्यो। राजकारण केटलाક લોકો ઇજાગ્રસ્ત છે, ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। તો આ પ્રકારે જ્યારે કોઈ બસ આગળ ધપાવવામાં આવે છે કે બસ સ્ટેન્ડની બહાર લાવવામાં આવે છે તેવા સમયે બસની ચકાસણી કરવાની જરૂર હોય છે। અહીંયા તો શું તપાસ કર્યા વગર એસટી બસ હંકારવામાં આવી અને મુસાફરોના જીવ જોખમમાં પણ મુકા હતા। એસટી બસની બ્રેક ફેલ થઈ છે અને એકવાર અકસ્માતોની વણઝાર થતી જોવા પડે છે। શું ત્યારે પણ આ પ્રકારની ઘટનાનું નિર્માણ થતું હોય છે કે એસટી બસની બ્રેક ફેલ થવાના કારણે પણ અકસ્માત સર્જાઈ શકે છે। અહીંયા જે રીતે આ દુર્ઘટના સર્જાઈ હતી તેમાં એસટી બસ સીધી જ બસ સ્ટેન્ડની અંદર ધસી આવી હતી। લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો। મુસાફરો જેવી રીતે આ બસની અંદર બેસેલા હતા, શાંતિથી બેસેલા હતા, એકાએક ઓવરસ્પીડ બસે પકડી ત્યારે લોકો પણ ઊભા થઈ ગયા હતા, જીવ તાળવે ચોંટી ગયા હતા। માંડ માંડ શાંતિથી બેસે છે તે પહેલાં જ તેઓની સામે આ દુર્ઘટના સર્જાય છે ત્યારે અફરાતફરી પણ સર્જાઈ ગઈ હતી। તો ગોંડલમાં એસટી બસ ચાલક ની ત્યાં ધરપકડ કરાઈ છે, તેઓની પૂછપરછ કરવામાં આવી છે કે તેઓએ તપાસ કરી છે કે નહીં। આ અંગે વધુ માહિતી જાણવા માટે સંવાદદાતા નિલેશ મારુ સીધા જ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિલેશ, અહીંયા એસટી બસ સ્ટેન્ડની વાત છે, આપ જણાવો કે બસ સંચાલકની ત્યાં ધરપકડ થઈ છે કે નહીં, અહીંયા ડ્રાઈવરની ત્યાં ધરપકડ થઈ છે કે નહીં, પૂછપરછ કરાઈ છે કે નહીં, કારણ કે બસની બ્રેક ફેલ થઈ છે, ગંભીર બાબત છે। જી નિશા, ચોક્કસથી જણાવી દો કે જે રીતે આજે સવારના છે તે જે રીતે ગોંડલ બસ સ્ટેન્ડ માં છે તે આજે સવારના છે તે એસટી બસ માં એક બ્રેક એક એસટી બસ હતી જેને રાજકોટ ઉપેટા ની આ બસ હતી તે ગોંડલમાં 8 નંબર ના સ્ટોપ ઉપર જયારે ઉભી થવા જઈ રહી હતી ત્યારે બ્રેક ન લગવાને કારણે છે તે એસટી બસ છે તે પૂછપરછની બારી પાસે બારી સુધી ઘસી જતા ત્યાં એક યુવક જે પેસેન્જર છે તે બેઠેલ હોય તેમને ઈજા થયેલ હતી। ત્યારે કહી શકાય કે આ જે રીતે એસટી જે સલામત સવારી એસટી અમારી બ્રેક ન લાગે તો જવાબદારી તમારી તેના જેવું અત્યારે લાગી રહ્યું છે। ત્યારે કહી શકાય કે યુવકને જે ઈજા થતા ગંભીર ઈજા થતા તેને ગોંડલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તેની ઈજા વધુ ગંભીર હોય ત્યારે તેમને રાજકોટ રેફર કરવામાં આવ્યો હતો। ત્યારે એસટી પોલીસ તંત્ર દ્વારા હજી સુધી ડ્રાઈવરની છે તે કોઈ પણ પ્રકારની ધરપકડ કરવામાં નથી આવી અને અત્યારે પોલીસ છે તે તપાસ કરી રહી છે। જી નિલેશ, એ જણાવો કે પહેલા તો બસ હંકારતા પહેલા તપાસ કરાઈ હતી કે નહીં? સૌથી મોટો સવાલ તો એ છે કે કોઈ પણ બસ જ્યારે બસ સ્ટેન્ડની બહાર લઈ જવામાં આવે છે ત્યારે તે તપાસ કરાય છે, અહીંયા તે મુદ્દે તપાસ થઈ હતી કે નહીં? ચોક્કસ થી કહી શકાય કે જે રીતે રાજકોટ થી આ રાજકોટ ઉપેટા રૂટ ની બસ છે એટલે રાજકોટ થી ગોંડલ સુધી આવી હતી તે બ્રેક તો હજી સહી સલામત હશે પણ ગોંડલની અંદર છે તે બ્રેક માં છે તે કઈક નુકસાન થયું હોવું જોઈએ તેને કારણે છે તે આ બ્રેક છે તે ફેલ થઈ ગઈ હોય અને તેને લઈને જે ગોંડલના 8 નંબર નો જે સ્ટોપ હોય છે તેને ઉભું રહેવાનું હોય છે ત્યાં ઉભું ન રહેતા ને બ્રેક ન લાગતા તે બ્રેક છે તે સીધી પેસેન્જર જે પૂછપરછ ની બારી હોય છે તેમાં ઘૂસી ગઈ હતી। સદનસીબે ત્યાં કોઈ વધુ પેસેન્જર ન હતા, માત્ર એક પેસેન્જર બેઠેલ હોય તેને ઈજા થતા તેને હાલ અત્યારે ગોંડલ વધુ સારવાર અત્યારે રાજકોટ ખસેડવામાં આવ્યો છે। જી
શ્રીનિલેશ આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો બસની સવારી સલામત સવારી એવું કહેવાય છે, પણ અહીંયા તો કઈ પરિસ્થિતિ અલગ જોવા મળી. જે રીતે અહીંયા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા છે, લોકો હેરાન પરેશાન થયા.